નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત કરો બધાનું આજના આપણા પરમાઈસ વિડીયોની અંદર. યાની કે આજનો જે આ વિડીયો છે, જે ટ્રેન્ડિંગમાં સોંગ ચાલેલું છે વિશાલ ઉપરનું, તે સોંગ ઉપર બનાવેલો છે. અને આ વિડીયો છે તેની ફરમાઈશ આ ટેલિગ્રામ ચેનલની અંદર જે સચિનભાઈની જે છે ફરમાઈશ હતી, ઠીક છે. તો આ પ્રમાણે જો તેનો છે તે પણ તમને આગળ આપણે બતાવી દઈએ. તો આ પ્રમાણે છે જો અહીંયા લખ્યું છે આવી રીતે વિડીયો બનાવતા શીખડાવવા. એની અંદર જે આ બેકગ્રાઉન્ડની અંદર છે વિડીયો યુઝ કરેલો હતો, આપણે અહીંયા ફોટો યુઝ કર્યો છે, પણ તમે પણ અહીંયા વિડીયો તમારો મૂકો હોય તો પણ તમે વિડીયો મૂકી પણ બનાવી શકશો, ઠીક છે. તો આ રીતનો જે જે મુકેશભાઈ જે બનાવેલો છે તે રીતની આપણે તમને બનાવતા શીખડાવવાની કોશિશ કરીશું. તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપણે સાવ સરળ સિમ્પલ રોજ બનાવતા શીખડાવીએ છીએ. પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. તો મિત્રો, આનો એક નાનકડો તમે ડેમો જોઈ લો, ફૂલ ડેમો તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે. ટેલિગ્રામ ચેનલમાં આપણું નામ અલ્પેશ ક્રિએશન છે, લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળી જશે. તો ડેમોની અંદર મિત્રો તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ છે જેને એડ કરવાનું રહેશે. પ્રોજેક્ટ એડ કરવા માટે તમારે ગૂગલનું ઓપન કરવાનું છે. ગૂગલનું ઓપન કરશો એટલે તમને ઉપર એક સર્ચનું જે આઇકન દેખાય છે તમારે એક નામ લખવાનું છે. તો તેના માટે તમારે શું લખવાનું, અલ્પેશ ક્રિએશન 01 આટલું લખી અને તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે સર્ચ કરશો નીચે તમને આ રીતની એક વેબસાઇટ છે તે જોવા મળી જશે. તો આ પ્રમાણે તમારી પાસે વેબસાઇટ આવી છે, અલ્પેશ ક્રિએશન 01 લખી લે, આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં આગળ તમે જેવું ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે વેબસાઇટ છે તે ખુલીને આવી જશે. વેબસાઇટ ખુલીને આવી જાય એટલે અહીંયા તમને ઉપરની સાઈડમાં જે સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર તમારે ક્લિક કરી દેવું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા કોડ લખવાનો છે. કોડ છે 0571, ઠીક છે. આવી રીતે 0571 આટલું લખી તમે જેવું સર્ચ કરશો એટલે તમને નીચે આ રીતનો ફોટો જોવા મળી જશે. આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા આગળ ક્લિક કરશો એટલે આ પ્રમાણે ખુલીને આવી જશે. આને સાથે ઉપરની તરફ કરી દેવાનું છે અને તમારું નીચે આવવાનું છે એટલે તમને અહીંયા આગળ લખેલું જોવા મળી જશે. આ રીતે ફૂલ પ્રોજેક્ટ એના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન થઈને આવશે અને તેની અંદર જે આપણો ફૂલ પ્રોજેક્ટ છે આજનો તે ત્યાં આગળ એડ થઈ જશે, ઠીક. એકવાર તે પ્રોજેક્ટને એડ કરી લેશું બસ, ત્યાર પછી તમારે આગળ વિડીયો મૂકો તો વિડીયો અને ફોટો મૂકો તો ફોટો મૂકીને તમારો આખો વિડીયો બની જશે. હવે અહીંયા તમને એક ઓપ્શન મળશે ઇનપુટનો, આના પર તમારે ક્લિક કરવાનું રહેશે, ઠીક. તો નીચે તમને ઇનપુટનું બટન દેખાડ્યું છે, આના પર તમે જેવું ક્લિક કરશો એટલે આખો પ્રોજેક્ટ જ્યાં આગળ તમારી પાસે એડ થઈને આવશે. ત્યાર પછી આપણે જે પ્રોજેક્ટ છે તેને એની એડિટિંગ માટે ઓપન કરી લઈએ. તો આ પ્રમાણે આપણો પ્રોજેક્ટ છે તેને ઓપન કરી દેશે. પ્રોજેક્ટ ઓપન થઈને આપણી પાસે આ રીતે આવી ગયો છે, ઠીક. આ તો ફૂલ પ્રોજેક્ટ છે, આ રીતે તમારે એડિટ થઈને આવી જશે. અને સેજ ઉપરની તરફ કરવાનું છે, તમારે સેજ ઉપરની તરફ કરીને થોડું નીચે જવાનું છે. આ રીતે તમે નીચે આવશો એટલે તમે જો અહીંયા આગળ એક ઇમેજ દેખાઈ ગયો છે, આ જે બેકગ્રાઉન્ડની અંદર ઇમેજ છે. ત્યાર પછી તમને જે વચ્ચે ઇમેજ દેખાડ્યું છે તે પણ તમને આપણે આગળ એડિટ કરતા શીખવાડશું. ત્યાર પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા લખ્યું છે રિમિક્સ બાય ડીજી અલ્પેશ ક્રિએશન. તો અહીંયા આગળ તમે તમારું નામ લખી શકો છો, ઠીક. અહીંયા આગળ મેં મારું નામ રાખ્યું છે, આની જગ્યાએ તમે તમારું નામ એડિટ કરી શકશો. તે લાઇન તમને અહીંયા આગળ મળી જશે. તો આ જે લાઇન છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી નીચે ઓપ્શન આવશે એડિટ ટેક્સ્ટનો, એના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા લખ્યું ડીજે અલ્પેશ ક્રિએશન, આને તમે ડિલીટ કરી તમારે તમારું નામ લખો એટલે તમારા નામ ઉપર આ રીતે લખાઈને આવી જશે, ઠીક. ત્યાર પછી હવે આપણે ફોટા બદલવાના છે. તો બેકગ્રાઉન્ડની અંદર તમારે ફોટો રાખો તો ફોટો, વિડીયો રાખો તો વિડીયો, તમે આના ઉપર ક્લિક કરી દો. ત્યાર પછી કલરની ફિલ્મમાં જવાનું છે. કલરની ફિલ્મમાં જઈ તમારે અહીંયા આગળ તમારે જે પણ ફોટો રાખો છો તે ફોટો લેવા માટે તમારે આ જે લાઇન છે એના પર ક્લિક કરવાનું છે. અને આના ઉપર તમે ક્લિક કરો એટલે તમારી ગેલેરી ઓપન થઈને આવશે. હવે તમારે જો વિડીયો રાખવો હોય તો વિડીયો અને જો ફોટો રાખવો હોય તો ફોટો, જે પણ તમારે રાખવું હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે અહીંયા આપણે આ ફોટો રાખ્યો, ઠીક છે. સોરી, અહીંયાથી આપણે એક બીજું ફોલ્ડર સિલેક્ટ કરીએ જેની અંદર આપણે ફોટા હશે. તો અહીંયાથી આપણે ફોલ્ડર અંદર ગયા છીએ અને અહીંયાથી આપણે અલગ જ એક ફોટો છે તે અહીંયા આગળ આપણે રાખી દઈએ. આ પ્રમાણે આપણે એક ફોટો અહીંયા આગળ રાખી દીધો. તો આ ફોટો આપણા બેકગ્રાઉન્ડની અંદર એડ થઈ ગયો છે. હવે આપણા વચ્ચે આનો ફોટો છે તેને ચેન્જ કરવાનો છે. તેના માટે તમને અહીંયા આગળ એક જો આવી રીતે લખેલું દેખાય છે, ગ્રુપ આ ગ્રુપ લખ્યું છે રેડ કલરની જે લાઇન છે એના પર ક્લિક કરવાનું છે. અને નીચે ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું, એના પર તમારે ક્લિક કરી દેવું છે. ત્યાર પછી તમારી પાસે આ રીતે ખુલીને આવે છે. હવે અહીંયા આગળ તમને જો નીચે તમને એક ઇમેજ દેખાઈ રહ્યો છે એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી કલરની ફિલ્મમાં જવાનું છે અને જે નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું. હવે ત્યાર પછી તમારે આગળ વિડીયો લેવો તો વિડીયો અને ઇમેજ લેવો તો ઇમેજ, તમારે જે પણ અહીંયા આગળ રાખવું હોય તમે અહીંયા આગળ રાખી શકશો. તો અહીંયાથી આપણે નીચે એક ઇમેજ લઈ લઈએ છીએ, આપણે અહીંથી ઇમેજ લીધો અને પ્લસના આઇકન પર ક્લિક કરશું. તો આ રીતે આપણું ઇમેજ અહીંયા આવી ગયું છે. ઇમેજને તમારે સેટ કરો તો ઇમેજ ઉપર ક્લિક કરી તમે એની ઉપર નીચે કરી અને ઇમેજની આગળ સેટ કરી શકો, ઠીક છે. આ પ્રમાણે તમારે બસ ખાલી ફોટો છે તેને સેટ કરવાનો છે અને એકવાર બેક દબી દેવાનું છે. તમારો વિડીયો તમારા ફોટાની ઉપર બની અને કમ્પ્લીટ થઈ છે. બાકી બધી ઇફેક્ટ સેટ થયેલી છે, સોંગ પણ તમારું સેટ થયેલું છે, ઠીક છે. આટલું કરશો તમારો વિડીયો બની અને આવી જશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. મળશે નવા વિડીયોની અંદર. ત્યાં જી, ગુડ બાય.